વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું, અહીં સુધી આજે આપણે આગળ જોઈએ. ડ નાનામાં નાના કયા કાગળથી તમે તમારી ચોપડીને પૂઠું ચડાવી શકો છો તે શોધો. ઉપરાંત તે પણ તપાસ કરો કે તમારો દોસ્ત તમારા કરતાં નાનો કાગળ વાપરે છે. હવે આ પ્રવૃત્તિ છે એ પણ તમારે હોમવર્કમાં કરવાની છે. તમે તમારા આ ગણિતના પાઠ્યપુસ્તક પર નાનામાં નાનું કયું નાનામાં નાનું પૂઠું એવું હશે કે જે તમે ચડાવી શકો, તો એ તમારે અહીંયા માપ લખવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન 4 અ. આપેલ ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે? હવે અહીંયા તમને 4 પાંદડા આપેલા છે, 1, 2, 3 અને 4. આપણે નંબર આપી દઈએ, આને આપીએ એ, આ બી કહીએ, આને સી કહીએ અને આને ડી કહીએ. હવે એમાં કયું મોટું છે કેમ ખબર પડે? તો આપણે ચોરસ ખાનાની ગણતરી કરીએ. તો ચોરસ ખાનાની ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ અડધા કરતાં વધારે છે તો 11, આ અડધા કરતાં વધારે છે તો 12, આ અડધા કરતાં વધારે છે તો 13. તો આમાં 13 ખાના છે. જ્યારે આ બી છે એમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ અડધા કરતાં વધારે છે તો 12, આ અડધા કરતાં વધારે છે તો 13 અને આ અડધા કરતાં વધારે છે તો 14. તો આને લખી દઈએ આપણે 14, આ છે 13, અહીંયા છે 14. સી આકૃતિ જોઈએ એમાં, સી પાંદડું જોઈએ એમાં 1, 2 આ છે એને 3 કહી દઈએ, 4, 5, 6, 7, 8, 9 આ અડધા કરતાં વધારે છે તો 10. તો ટોટલ 10 ખાના છે આમાં વપરાય છે. ત્યારબાદ ડીમાં 1, 2, 3, 4, 5, 6 છ ખાના છે એ વપરાય છે. તો અહીંયા 6 લખી દઈએ. તો તમે જોઈ શકો કે કયું પાંદડું સૌથી મોટું છે, તો કે આ 14 વાળું, એટલે બી ખાનું, બી પાંદડું છે એ સૌથી મોટું છે. તો આપણે અહીંયા લખી દઈએ બી પાંદડું છે એ સૌથી મોટું છે. ત્યારબાદ બ, બગીચામાંથી થોડા પાંદડા એકત્ર કરો. આ ચોરસ કાગળમાં દરેક પાંદડા એક એક કરીને ચોંટાડો. દરેક પર્ણને ફરતે રેખા દોરી નિશાની કરો અને તપાસો કે કેટલા ચોરસ દરેક પાંદડામાં સમાયેલ છે. તો તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. તમારે એક ચોરસ ખાનાવાળું કાગળ લેવાનું, એની ઉપર તમે તમારે આજુબાજુમાં જે બગીચો હોય એમાંથી પાંદડા લઈ 3 થી 4 પાંદડા લેવાના અને એને તમારે આની ઉપર ચિપકાવી અને તેની ફરતે લાઇનિંગ કરી દેવાની છે. પાંદડાની લાઇનિંગ કરો એ રીતે, અને ત્યારબાદ તેની અંદરના ખાના ગણવાના અને એ ખાના ગણી અને આ બે પ્રશ્નોના જવાબ આપવાના કે કયું પાંદડું સૌથી મોટું છે અને કયું પાંદડું સૌથી નાનું છે. તો એ રીતે તમારે આ પાંદડાની ગણતરી કરી અને આમાં લખવાની છે. આ પ્રવૃત્તિ છે તમારે હોમવર્કમાં જાતે કરવાની. આ હતું પેજ નંબર આપણું 159. આગળ જોઈએ પેજ નંબર 60. 5મું પ્રશ્ન 5 અ. મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપ રસ્તો વિચારી શકો છો? હવે સૌથી પહેલાં તો તમારે આ લીલા રંગના ચોરસમાં 1 સેમીના કેટલા ચોરસ છે એ ગણવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 31 છે. પણ જો તમારે અહીંયા લખી દઈએ ચોરસ, જો તમારે ઝડપથી ગણતરી કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો? તો તમે જોઈ શકો અહીંયા જેટલી લાઇનિંગ હોય એ જ પ્રમાણે અહીંયા ઊભી લાઇનિંગ હશે. તો તમારે આ સાઈડની લાઇનિંગ ગણી લેવાની, 1, 2, 3, 4, 5 અને 6. અહીંયાના 6 ચોરસ છે, ઊભા કેટલા છે એ ગણવાના, 1, 2, 3, 4, 5 અને 6. અહીંયાના પણ 6 ચોરસ છે. તો તમારે આ બંનેનો કરી દેવાનો ગુણાકાર, એટલે 6 × 6 કરો તો 6 × 6 = 36. તો 36 ચોરસ થાય. આ તમે સહેલી રીત કરી શકો. જો તમારે આ રીત ન કરવી હોય, બધા ગણીને તમે 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે 36 સુધી ગણો ત્યારે તમને ચોરસની સંખ્યા મળે.
પણ જો તમારે ઝડપથી ગણતરી કરવી હોય તો તમારે પહેલાં આડા ચોરસ ગણી લેવાના, ત્યારબાદ ઊભા ગણી લેવાના અને ટોટલ કેટલા છે એ બંનેનો તમારે ગુણાકાર કરી અને મેળવી લેવાનું, એટલે તમને પૂરી સંખ્યા છે મળી જાય. તો આ છે એ સહેલામાં સહેલી રીત. ત્યારબાદ છે પ્રશ્ન 6. આપેલા વાદળી લંબચોરસમાં 1 સેમીના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો. તો આ અનુમાન છે એ કઈ રીતે કરી શકાય, તો તમે જોઈ શકો કે ઊભા કેટલા ચોરસ છે, તો કે 1, 2, 3, 4. તો અહીંયા 4 ચોરસ ઊભા, તો અહીંયા કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 ચોરસ છે આડા. ઉપર કર્યું હતું એ જ સેમ રીતનો ઉપયોગ અહીંયા કરીશું. અહીંયા 4 છે, અહીંયા 8 છે, એ બંનેનો શું કરી દઈએ, તો કે ગુણાકાર. 4 × 8, 8 ચોક 32. તો આમાં કેટલા ચોરસ સમાઈ શકે, તો કે 32 ચોરસ સમાઈ શકે. જો તમારે આ જવાબની ચકાસણી કરવી હોય તો આપણે અહીંયા ખાના છે એ દોરી દઈએ. અનુમાન કરેલું તમારું સાચું છે કે ખોટું છે, તો આપણે અહીંયા ચોરસ ખાના છે એ દોરી દઈએ આ રીતે. અને અહીંયાથી આ આડી લાઇનિંગ કરો એટલે તમને ચોરસ ખાના મળી ગયા. હવે આપણે ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 31, 27, 28, 29, 30, 31 અને 32. તમે જોઈ શકો અહીંયા પણ 32 છે, આ ગણતરી કરી પણ એ પણ 32 છે. તો સહેલામાં સહેલી રીત કે તમારે ઊભા અને આડા ચોરસ ખાના ગણી અને એ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો 7મું, આ ચિત્ર જુઓ, શું તમે તેને 1 સમાન 4 ટુકડામાં વિભાજિત કરી શકશો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. 4 ટુકડામાં તમારે આને વિભાજિત કરવાના, પણ એ રીતે વિભાજિત કરવાના કે એ 4 ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો કે કેટલા ટોટલ ટુકડા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 ટોટલ ટુકડા છે, એમાંથી 4 ટુકડા છે એ તમારે કરવાના છે. 12 ખાના 4 ટુકડા, તો 4ના ઘડિયામાં 12 ક્યાં આવે, તો કે 4 તેરી 12. તો 1 ટુકડામાં તમારે કેટલા ભાગ હોવા જોઈએ, તો કે 3 ટુકડા હોવા જોઈએ. 1 ભાગમાં તમારે 3 ટુકડા લેવાના, એવા તમારે 4 ભાગ પાડવાના. તો તમે કઈ રીતે ભાગ પાડી શકો, તો અહીંયાથી આ રીતે આ 3 ટુકડા ભેગા કરી આ પહેલો ભાગ થયો. ત્યારબાદ અહીંયાથી આ રીતના 3 ટુકડા ભેગા કરો એટલે આ બીજો ભાગ, અહીંયાથી આ રીતના 3 ટુકડા ભેગા કરો એટલે આ ત્રીજો ભાગ, અને આ 3 ટુકડા કરો એટલે આ ચોથો ભાગ. 4 ટુકડા છે એ તમે વિભાજિત કરી દીધા, અને 4એ 4માં તમે જોઈ શકો 1, 2 ને 3 ખાના, અહીંયા પણ 1, 2 ને 3 ખાના, અહીંયા પણ 1, 2 ને 3 ખાના, અહીંયા પણ 1, 2 ને 3 ખાના. જે તમને કીધું હતું એ પ્રમાણે કરી શકાય. તો આ રીત છે તમારે યાદ રાખવાની, ટોટલ સંખ્યા આપેલી હોય એમાંથી 4 ટુકડા તમારે કરવાના છે, તો એને સાથે તમારે ભાગાકાર કરી દેવાનો, એટલે 1 ટુકડામાં કેટલા ચોરસ છે તમને સંખ્યા મળશે. તો એ કેટલી મળી ગઈ, તો કે 3. આ હતું તમારું પેજ નંબર 160. આગળ જોઈએ પેજ નંબર 161. કોયડો, ઘર અને કૂવો. રાઘવ પાસે જમીનનો એક ટુકડો છે. તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે 1 કૂવો આવેલ છે. તે આ જમીનના તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે. તમે જોઈ શકો 4 મકાન વચ્ચે 1 કૂવો આવેલો છે. અહીંયા જોઈ શકાય 1, 2, 3 અને 4 મકાન વચ્ચે 1 કૂવો છે, અને એને ટોટલ કેટલા બાળકોને વેચવાના છે, તો કે 4 બાળકોને માટે વેચવાના છે, જેમાં દરેકને 1 મકાન મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે. શું તમે તેને આ જમીન વિભાજિત કરવામાં મદદ કરશો? દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ કરો. હવે તમારે અહીંયા અલગ અલગ રંગનો ઉપયોગ કરવાનો છે, તો તમે કયા કયા ખાના છે એનો ઉપયોગ અહીંયા કરશો,
तो तमे आखे आखो चित्र जोई सको। तमारी पासे आ चार मकान छे, ए चारे चार मकान माथी एक एक मकान छे ए बधाने आववा जोईए। अने ए तमने एवुं कीधुं छे के चारे चार जे बाळको छे एने एवी रीते वेचवाना के जेथी एने कूवा सुधी जवा माटे एकेयना जमीनमांथी एने पसार थवुं न पड़े। तो ए कई रीते थशे? तो तमे जोई सको अहींया एक मकान छे, एक बे ने त्रण, टोटल भाग केटला छे? एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल, टोटल सोल भाग छे। अने छोकराओ एना छे चार, एटले सोल भांग्या चार करवा पड़े। तो चार ना घड़ियामां सोल क्यां आवे? तो के चोके चोके सोल। एटले एक बाळकना भागमां केटला भाग आवशे? तो एक बाळकना भागे चार बॉक्स आवशे। અહીંયાથી તમારે ચાર બોક્સ એવી રીતે લેવાના કે અહીંયા કૂવા સુધી એને જવા માટે બીજા કોઈનામાંથી પસાર થવું ન પડે। તો એ કઈ રીતે કરી શકાય? તો જોઈએ। અને તમારે એમાં કલર પણ કરવાનો છે। તો પહેલું જોઈએ, આ જે વ્યક્તિ છે, ધારો કે એક વ્યક્તિના ભાગે આ મકાન આવે છે, તો એ વ્યક્તિને કૂવા સુધી જવા માટે તમારે એ રીતે ભાગ પાડવાના કે બીજા કોઈનામાંથી પસાર ન થવું પડે। તો એ લાલ કલર છે એ તમારે આ એક બે ત્રણ અને ચાર, એક બાળકના ભાગે ચાર ભાગ ચાર બોક્સ આવશે। તો આ જે છે એ વ્યક્તિ અહીંયાથી અહીંયા સુધી જશે, એટલે એને પોતાની જમીન સિવાય બીજે ક્યાંય પણ પસાર નહીં થવું પડે। ત્યાર પછી બીજો જે બાળક હશે એ કઈ રીતે આવશે? તો આપણે બીજા બાળકને આ મકાન આપી દઈએ, તો એને આ ચાર ભાગ આપી દઈએ, એક બે ત્રણ અને ચાર ભાગ। તો આ મકાન એનું છે, તો એને અહીંયાથી જ કૂવો પસાર થશે, એને બીજે ક્યાંય પણ જવું પડશે નહીં। તો ત્રીજાને ભાગે આપણે આપી દઈએ અહીંયાના મકાન, આ જે છે, આ જે મકાન જેના ભાગમાં આવે એ કઈ સાઈડથી જશે? તો એને માટે એક બે ત્રણ અને ચાર, એટલે આ ભાગ આવશે। આ ચાર ભાગ ત્રીજાના ભાગે થયા। ત્યારબાદ ચોથાના ભાગમાં આવતું હોય એવું લઈએ, તો ચોથાના ભાગે અહીંયાનું આ મકાન આવતું હોય, તો બે ત્રણ અને ચાર, તો એને પોતાની જમીનમાંથી આ રીતે અહીંયા જઈ શકે। આ લીલા કલરના ભાગમાં જેને આવતું હોય એ અહીંયાથી કૂવા તરફ જઈ શકે, લાલમાં આવતું હોય એ અહીંયાથી જઈ શકે, આ જે પર્પલ કલર જાંબલી કલર છે એ અહીંયાથી જઈ શકશે, અને ગુલાબી કલર છે એ અહીંયાથી જઈ શકશે। તો આ રીતે તમારે આ ચારે ચાર કલર છે એ આખા બોક્સમાં અહીંયા તમારે કરી દેવાનો કલર। આ રીતે આખામાં તમારે કલર પૂરી દેવાનો છે, જે તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે। તો આ હતું આપણું પેજ નંબર 161, અને અહીંયા તમારું આ પાઠ્યપુસ્તકનું ચેપ્ટર છે પૂર્ણ થાય છે। ત્યારબાદ આ જ ચેપ્ટર છે આપણે સ્વાપોથીમાં જોઈશું, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। વંદે માતરમ।